નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 7 વિષય અંગ્રેજી, જેમાં બીજા સત્રનું પહેલું યુનિટ નામ છે એમ આઈ લોસ્ટ, એટલે કે શું હું ખોવાઈ ગયો છું. તે યુનિટની આપણે આજે એક્ટિવિટી નંબર 5 ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 1, 2, 3 અને 4 આ ચારે એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5. અને એક્ટિવિટી નંબર 5 કહે છે શું, રીડ ધ ડિટેલ્સ અબાઉટ ધ ગીર નેશનલ પાર્ક, કે ગીર નેશનલ પાર્ક વિશે જે છે માહિતી આપેલી છે તેને વાંચો. ગીર નેશનલ પાર્ક ગુજરાત, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે તેની વાત કરવાની છે. પ્લેસ, સ્થળ કયું છે, સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. સાસણગીર જુનાગઢનો જિલ્લો ગુજરાત રાજ્ય, આ સ્થળ છે. એરિયા એટલે આખો વિસ્તાર કેટલો, તો કે 1412 કિલોમીટરમાં ફેલાયેલો. અને એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સ્થાપના ક્યારે થઈ હતી, 1965માં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતનું ગૌરવ ગણાય છે. કેમ, તો કે આખા એશિયા ખંડમાં સિંહ તો કોઈ માત્ર ભારતમાં છે, અને ભારતમાં ક્યાં, તો કે ગુજરાત રાજ્યના ગીર વિસ્તારમાં. ઓકે, ભારતનું ગૌરવ ગણાતું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જે છે આપણને વાત કરેલી છે. ઓકે, તો આગળ વધીએ. આગળ હું કહે છે કે બેસ્ટ સિઝન, ત્યાં તમારે ફરવા જવું હોય ને તો ફરવા જવાની બેસ્ટ સિઝન, સારામાં સારી ઋતુ કઈ છે, મિડ ઓક્ટોબર, ઓક્ટોબર મહિનાના મધ્ય સમયગાળામાં, મિડ જૂન, જૂન મહિનાના મધ્યમાં, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સિંહોને જોવા માટે, જો સાઇટિંગ ધ લાયન્સ એટલે શું થાય, સિંહોને જોવા માટે નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનો જે છે એ સારામાં સારો સમય છે. પછી નિયરેસ્ટ ટાઉન, એનાથી સૌથી નજીકનું નગર કયું છે, વેરાવળ, જે 42 કિલોમીટર દૂર છે. પછી શું, તો કે મેઇન એટ્રેક્શન, કે ત્યાં આપણે જઈએ છીએ, ત્યાં આપણે ફરવા જઈએ છીએ તો મુખ્ય કેન્દ્ર તો હશે ને, એકાદું મુખ્ય કારણ, તો એ મુખ્ય કારણ શું છે, એસોટિક લાયન્સ એટલે કે એશિયાના સિંહ. પછી લોકેશન એટલે એડ્રેસ, ટૂંકમાં સ્થળ. લોકેશન એટલે શું, શબ્દ યાદ રાખજો, લોકેશન એટલે થાય છે કોઈ પણ જગ્યાનું એડ્રેસ. તો એડ્રેસ છે, ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ, એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં છે, એન્ડ 60 કિલોમીટર ટુ ધ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી, અને અમરેલી જિલ્લાથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. જુનાગઢથી દક્ષિણ પૂર્વ 65 કિલોમીટર, અમરેલીથી દક્ષિણ પશ્ચિમ 60 કિલોમીટર. ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત, ભારતના ગુજરાત રાજ્યમાં આ જે છે એનું શું છે, એડ્રેસ. પછી નેસ, નેસ એટલે શું થાય, નેસ એટલે થાય એની આસપાસ ફરતે રહેલા ગામડા. ગામડાઓના નામ કયા કયા છે, હરિપુર, સજિયા, જંબુથાળા, વાણિયાવાવ, દાદાકળી, ટિમ્બારા અને બાબરિયા, આ બધા ગામડાઓ છે એના ફરતે આવેલા. પછી રિવર્સ એટલે કે નદી, તો નદી કઈ કઈ વહે છે, હિરણ, શેત્રુંજી, હાતરડી, ચિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવળ. આ બધી નદીઓ જે છે એ આ ગીર નેશનલ પાર્કની અંદર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આપણને જોવા મળે છે. પછી શું આપ્યું છે, ટેમ્પલ્સ એટલે કે મંદિરો કયા કયા છે, તુલસી શ્યામનું મંદિર, કનકાઈનું મંદિર, બાણેજનું મંદિર અને કમલેશ્વરનું મંદિર. પછી શું કહે છે, વાઇલ્ડ એનિમલ્સ એટલે કે આપણે જો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાલી સિંહ નથી, સિંહ સહિત ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે. તો એ કયા કયા પ્રકારના પ્રાણીઓ, તો શું કહે છે, 38 સ્પીસીસ ઓફ મેમલ્સ. સ્પીસીસ એટલે થાય છે જાત, અને મેમલ્સ એટલે થાય છે સસ્તન, 38 પ્રકારના સસ્તન પ્રાણીઓની જાત. પછી અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ્સ, લગભગ 300 જેટલા પક્ષીઓ, 300 જેટલી જાતના પક્ષીઓ. 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ એટલે કે કેટલા, તો કે 37 પ્રકારના જમીન ઉપર ઢસડીને ચાલતા, જે સરકીને ચાલતા પ્રાણીઓ હોય ને એવા 37 પ્રકારના, અને મોર ધેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ, અને લગભગ 2000 કરતા પણ વધારે જીવજંતુ. એટલી બધી વસ્તુ જે છે આપણને જોવા મળે છે. પછી ટાઈમિંગ એટલે કે સમયગાળો કયો છે, તો કે મોર્નિંગ 7 to 11 આવર્સ, સવારે 7 થી 11 બેસ્ટ ટાઈમિંગ છે. પછી છે આફ્ટરનૂન, બપોરે 15 to 17,
બપોરે 15 થી 17, 15 થી 17 એટલે એમ કહું ને બપોરે 3 થી 5, બરોબર, 15 થી 17 એટલે 3 થી 5. ગવર્નિંગ બોડી એટલે કે રક્ષણ કરતી જે બોડી છે, એટલે કે આને જે કારભારી મંડળ કહેવાય, આ જે ગીર નેશનલ પાર્ક છે તેનું કાર્યભાર કોને સોંપેલું છે, કોને સોંપેલું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતના વન વિભાગને સોંપેલું છે કે આ રાષ્ટ્રીય ઉદ્યાનનું પરફેક્ટ ધ્યાન રાખવામાં આવે. આ છે આપણું રાષ્ટ્રીય ઉદ્યાન ગીરનું. એમાં કઈ છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, તો કે www.girnationalpark.com આ વેબસાઇટ છે જેને તમે વિઝિટ કરી શકો છો. જય જય ગરવી ગુજરાત. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને શું, ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનની અંદર ઘણા બધા સોલ્યુશન છે અને ઘણા બધા સોલ્યુશન તમને એક સાથે એક જ જગ્યાએથી મળી જશે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને, એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. પછી આપણને કહે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, નીચે આપણને જે સવાલ પૂછ્યા તે સવાલના જવાબ લખો. પહેલો સવાલ છે, હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ, ગીર જંગલમાં કેટલી નદીઓ છે, નેમ ધેમ, એના નામ લખો. બે સવાલ પૂછ્યા ટૂંકમાં, કેટલી નદીઓ છે એ લખવાનું, એના નામ હોતે લખવાનું. પેલા કેટલી નદીઓ છે, ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ, ગીર જંગલમાં 7 નદી છે, હવે 7 એના નામ લખ નાખવાના. દે આર હિરન, શેત્રુંજી, દત્તાત્રી, સિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી અને રાવણ. 7-7 નામ લખી નાખ્યા. પછી બીજો સવાલ, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે, શું છે, સિંહ, એશિયાના સિંહ. ધ એસોટિક લાયન્સ આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. પછી ત્રીજું, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્કની ઓરિજિનલ વેબસાઇટ શું શું છે, કઈ છે. ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ www.girnationalpark.com. આ પ્રકારની વસ્તુ છે. ચોથું છે, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ, સિંહોને જોવા માટેનો સારામાં સારો સમયગાળો કયો છે, કોને જોવા માટેનો, સિંહને જોવા માટેનો. તો સિંહને જોવા માટેનો સારામાં સારો સમયગાળો કયો કયો છે, તો આપણે લિસ્ટમાં લખ્યું હતું મિડ ઓક્ટોબર, ઓક્ટોબરના મધ્ય ભાગમાં, મિડ જૂન, જૂન મહિનાના મધ્ય ભાગમાં, અને છેલ્લે નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી, નવેમ્બર મહિનો અને ફેબ્રુઆરી મહિનો આખો. તો આ સમયગાળામાં તમને સારામાં સારો સમયગાળો મળશે કે જેમાં તમને સિંહ દેખાય. ઓકે, તો આ હતા આપણે સવાલ જવાબ. પછી છે બીજું, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે, ચલો ખાલી જગ્યા પૂરવીએ. કે છે ધેર આર ખાલી જગ્યા સ્પીસીસ ઓફ ધ રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ્સ એટલે શું થાય, તો કે જે સરકીને ચાલતા પ્રાણીઓ હોય તેની કેટલી પ્રજાતિ છે, કેટલી છે, 37. પછી ધેર આર 2000 સ્પીસીસ ઓફ, 2000 કરતા પણ વધારે જાત કોની છે, કોની છે, તો કે જીવડાઓની, ઇન્સેક્ટ્સ. પછી છે વેરાવલ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિલોમીટર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક, કે વેરાવળ શહેર જે છે, વેરાવળ નગર જે છે, એ ગીર નેશનલ પાર્કથી કેટલું દૂર છે, 42 કિલોમીટર્સ, 42 કિલોમીટર. પછી ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક, કે ગુજરાતનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને ગીર નેશનલ પાર્ક સાથે શું સંબંધ છે, તો એ શું છે, એની ગવર્નિંગ બોડી એટલે કે કારભાર સમિતિ છે. ઓકે, એનો બધો કારભાર કોણ કરે છે, તો કે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. આગળ આપણને પૂછે સી ની અંદર શું કહે છે, રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઓફ ધ મેપ, કે માહિતી વાંચો અને જે છે નકશા ઉપર રૂટ એટલે કે એનો રસ્તો દોરવાનો છે. તો અહીંયા આપણને આખે આખો નકશો જે આપેલો છે કે ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેનેચરી જે નામ છે, એમાં ગુજરાતના આ જ વિસ્તારમાં, કયા વિસ્તારમાં, આ વિસ્તારનો અહીંયા જે છે તમને મોટો નકશો દેખાય છે. અહીંયા તમને અલગ અલગ નદીઓના નામ દેખાશે, બરોબર, મંદિર દેખાશે, જો અહીંયા જે ત્રિકોણાકાર છે એ મંદિર છે, પછી અહીંયા જે આ પ્રકારનું નિશાની છે એ રેલવે લાઇન છે અહીંયાથી પસાર થતી, પછી અહીંયા જે આવા ડોટ ડોટ આપેલા છે, આ જો હરિપુર, સજિયા, એ બધા શું છે, એ બધા નેસ એટલે કે ગામડાઓ છે. પછી ટુરિસ્ટ રૂટ એટલે કે ટુરિસ્ટને જે છે આ રસ્તેથી ચલાવવામાં આવે છે આખે આખા, બરોબર. આ બધા પ્રકારની વસ્તુ આપણે એમાં જોવાની છે. પછી હું કહે છે પહેલું કે યુ આર એટ ધ ધાત્રી, ગો ટુ તાળાલ, ડોન્ટ યુઝ ધ રેલવે, વિઝિટ તુલસીશ્યામ એન્ડ બાનેજ ઓન ધ વે,
draw this root on the back. કે છે કે તમે ધાત્રીય છો, go to તાલાળા, તાલાળાએ જાઓ. Don't use the railway, રેલવેનો સહારો લેવાનો નથી. વિઝિટ તુલસીશ્યામ, તુલસીશ્યામનું મંદિર જે છે એની મુલાકાત લ્યો. એન્ડ બનેજ ઓન ધ વે, જે રસ્તામાં આવે છે. ડ્રો ધીસ રૂટ ઓન ધ બ્લેક, આ રસ્તાને તમારે બ્લેક રંગથી દોરવાનો છે. પછી કહે છે યુ આર એટ વિસાવદર, તમે વિસાવદરમાં છો. પ્લાન શોર્ટ રૂટ ફોર ઓલ ધ ફોલોઈંગ પ્લેસીસ, કે નીચેની બધી જગ્યા માટે સારામાં સારો રસ્તો દોરો અને આ રૂટને બ્લુ રંગથી દોરવાનો છે. ઓકે, કયા કયા રસ્તા છે, કયા કયા પ્લેસીસ, તો કે દેવાલિયા લાયન નેશનલ પાર્ક, કમલેશ્વર ડેમ, સિંઘોડા ડેમ, શ્રી કાનકાઈ માતા મંદિર, ગોદાત્રી, બનેજ, ધાત્રી, તુલસીશ્યામ, હિરણ ડેમ અને ધોકાવડા, આ બધી જગ્યાએની તમારે મુલાકાત લેવાની છે. તો એનો નાનામાં નાનો રસ્તો તમારે દોરવાનો છે. પછી કહે છે ત્રીજું, યુ આર એટ તુલસીશ્યામ, તમે તુલસીશ્યામે ઊભા છો. પ્લેન અ રૂટ ટુ કમલેશ્વર ડેમ, કમલેશ્વર ડેમમાં જવાનો રસ્તો શોધો. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ખોડિયાર ડેમ, રસ્તામાં ખોડિયાર ડેમના થોડાક ફોટા પાડવાના છે. એનો મતલબ ટૂંકમાં એ રસ્તો બનાવો ને તો રસ્તાની અંદર ખોડિયાર ડેમનો પણ સમાવેશ થઈ જવો જોઈએ, તો જ ફોટા પાડી શકે ને આપણે ત્યાં. ધીસ ઇઝ ધ રેની સિઝન, આ વરસાદી ઋતુ છે. અને વિઝિટ જયમીર વોટરફોલ, તમારે જયમીર વોટરફોલની પણ મુલાકાત લેવાની. તો આ પ્રકારના રસ્તો બનાવવાનો છે. આ કાર્યક્રમ અહીં આપણે ખતમ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શું, એક્ટિવિટી નંબર 5. આગળના વિડીયોમાં મળીશું, જેમાં આપણે ભણીશું શું, યુનિટ નંબર 1ની એક્ટિવિટી નંબર 6. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ.